जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल, सर्च करें, लाइक करें, फॉरवर्ड करें, और हाँ सब्सक्राइब करना ना भूले, जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। બુધવારનો બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. વર્ષો પહેલાની વાત છે મિત્રો, એક રાજાને સમાચાર મળ્યા કે આપણા રાજ્યની નજીક જે વન છે, જે જંગલ છે, એની અંદર કોઈ એક યુવાન અને તેજસ્વી સંન્યાસી પધાર્યા છે અને નાની એવી કુટિયા બનાવી અને સરસ મજાના સરોવરના તીરે એ પોતાની સાધના કરે છે. સંન્યાસી તેજસ્વી છે, જ્ઞાની છે, આખા વિશ્વમાં એમણે ભ્રમણ કર્યું છે. રાજાને એમ થયું કે વર્ષોથી હું અનેક સંન્યાસીઓને મળું છું, દરેક પાસે હું એક જ ઈચ્છા પ્રગટ કરું છું, પણ દુર્ભાગ્યવશ આજ દિવસ સુધી એક પણ સંન્યાસી મારી ઈચ્છા પૂરી કરી શક્યા નથી. પણ અહીંયા આ જે સંન્યાસી આવ્યા છે એના લોકો બહુ વખાણ કરે છે, તો લાવો ને એક વખત એની પાસે જઈ અને મારી ઈચ્છા તો પ્રગટ કરું. રસાલા સાથે રાજવી નીકળ્યા છે વાજતે ગાજતે. સંન્યાસી માટે ભેટ સોગાદ તો બીજી શું લઈ જવાની હોય, દુનિયાવી વસ્તુ તો એના માટે સાવ નિરર્થક હોય છે, પણ થોડા ફળ ને થોડું ડ્રાય ફ્રૂટ ને એવું બધું લઈ અને રાજા પહોંચ્યા છે. સંન્યાસીને પ્રણામ કર્યા, સંન્યાસીએ સ્વાગત કરીને બેસાડ્યા કે બોલો રાજન, કેમ આવવું થયું? તો કે વર્ષોથી મારી એક ઈચ્છા છે જે આજ દિવસ સુધી કોઈ સંત, કોઈ મહાત્મા, કોઈ સંન્યાસી પૂરી કરી શક્યા નથી. મેં તો ત્યાં સુધી એવી જાહેરાત કરી છે કે મારી ઈચ્છા જે પૂરી કરશે એને હું મારું અડધું રાજ આપીશ અને મારી કુંવરી પરણાવીશ. અને આમ જ્યાં કીધું યુવાન સંન્યાસી ખડખડાટ હસવા માંડ્યા. રાજા કે કેમ હસો છો? તો કે તમે જે લાલચ આપો છો મને એ મારા માટે સાવ નિરર્થક છે. તમારું રાજપાટ કે તમારી કુંવરી એ મારા કશા જ કામના નથી અને મારે તમારી પાસેથી કશું જ નથી જોતું, પણ મને શ્રદ્ધા છે કે હું તમારી ઈચ્છા પૂરી કરી દઈશ. રાજા કે કાંઈ પણ લીધા વગર, કે હા ફૂટી કોડી લીધા વગર હું તમારી ઈચ્છા પૂરી કરી દઈશ. રાજાએ કીધું કે મારી ઈચ્છા બહુ કઠિન છે, હું 20 વર્ષનો હતો ત્યારથી મને આ પ્રબળ ઈચ્છા થઈ છે અને છેલ્લા 40 વર્ષથી હું અનેક સંન્યાસીઓને, અનેક સંતોને મળી ચૂક્યો છું અને 4 દાયકામાં કોઈ મારી ઈચ્છા પૂરી કરી શક્યું નથી. એટલે તમે બોલતા પહેલા થોડો વિચાર કરજો, બહુ કઠિન છે. અને ત્યારે સંન્યાસીએ મરક મરક મરકીને કીધું કે ગમે તેવી કઠિન શરત હોય, ગમે તેવી કઠિન ઈચ્છા હોય, પણ મને શ્રદ્ધા છે કે હું પૂરી કરી દઈશ. પછી રાજાને એમ થયું કે કદાચ આ સંન્યાસી પાસે મારી ઈચ્છા પૂરી થાય તો થાય. રાજાએ કીધું કે મારી ઈચ્છા બસ એટલી જ છે કે મારે ઈશ્વરને મળવું છે, મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. સંન્યાસીએ કીધું કે બસ આટલી જ ઈચ્છા? અરે આ તો રમત વાત છે, મારા માટે આ ડાબા હાથનો ખેલ છે. રાજાએ કીધું કે મારે કોઈ ઈશ્વર નામના માણસને નથી મળવું, મારે કોઈ ભગવાન નામના માણસને નથી મળવું કે રમત વાત લાગે, ડાબા હાથનો ખેલ લાગે. અરે મારે પરબ્રહ્મ પરમાત્માને મળવું છે. અને ત્યારે સંન્યાસીએ કીધું કે હું જાણું છું તમારે અખિલ બ્રહ્માંડના અધિપતિને મળવું છે, તમારે પરમાત્માને મળવું છે, અને એ મારા માટે ચપટી વગાડતા થઈ શકે એવું કામ છે, કારણ કે પરમાત્માની આત્મા સાથે મુલાકાત કરાવી દેવી એ જ તો મારું કામ છે રાજન. રાજાએ કીધું કે હજી બરાબર સાંભળજો, તમે કોઈ ધર્મ ગ્રંથોનો ઉપદેશ ન આપતા,
મેં તમામ ધર્મના ધર્મગ્રંથો વાંચી લીધા છે. તમે કોઈ તીર્થયાત્રા કરવાનું ન કહેતા, હું તમામ ધર્મના ધર્મસ્થાનોમાં જઈ આવ્યો છું. મારા માટે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ આ કંઈ જ નવું નથી. એટલે તમે મને હા પાડો એ પહેલા તમે બે વખત વિચારજો. હું ખરેખર ઈશ્વરને ફેસ ટુ ફેસ મળવા માંગુ છું. અને સંન્યાસીએ હસતા હસતા કહ્યું કે હું તમને મુખોમુખ, હું તમને સાક્ષાત્કાર કરાવી દઈશ, પરબ્રહ્મ પરમાત્માનો કરાવી દઈશ. હું કોઈ ધર્મગ્રંથનો ઉપદેશ નહીં આપું, હું કોઈ તીર્થયાત્રાની વાત નહીં કરું. બોલો, તમારે ક્યારે મળવું છે? વિચારમાં પડી ગયો રાજા. આજ દિવસ સુધી આવો એક સંન્યાસી મેળો નહોતો. યુવાન સંન્યાસીએ કીધું કે ઝડપથી બોલો રાજા, ક્યારે મળવું છે? અત્યારે મળવું છે, આજે મળવું છે, કે કોઈ ખાસ દિવસે મળવું છે? રાજા વિચારમાં પડી ગયો કે ખરેખર મને મેળવી દે, અને ખરેખર જો ઈશ્વર મને દેખાય અને મને કંઈ થઈ જાય, એના કરતાં હું એક વખત રાજ્યમાં જઈને રાજમાતાને પૂછી લઉં, હું મહારાણીને પૂછી લઉં, હું મારા કુંવરને કુંવરીને પૂછી લઉં. ઘડીક તો એવો વિચાર થયો કે હું બધાને પૂછીને આવું કે આ મેળવી દેવા તૈયાર છે, હું ક્યારે મળું, મળું કે નહીં. રાજા હજી તો આમ મનમાં મનમાં વિચાર કરે ત્યાં યુવાન અને તેજસ્વી સંન્યાસી કીધું કે રાજા શું વિચારો છો? ચાર દાયકા જૂની તમારી અતૃપ્ત ઈચ્છા છે, 40 વર્ષથી તમે ઈશ્વરને મળવાની ઝંખના લઈને ફરો છો, શું વિચાર કરો છો? કેમ મોડું કરો છો રાજા? ક્યારે મળવું છે? અને આમ જ્યાં કીધું ને રાજાને એમ થયું કે હવે જે થવું હોય તે થાય, પણ અત્યારે જ સાક્ષાત્કાર કરી લેવો. રાજા ઊભો થઈ ગયો, એને કીધું કે મારે અત્યારે જ મળવું છે, અબ ઘડી મળવું છે, મને મેળવી દો. અને આમ જ્યાં રાજાએ કીધું કે મારે અત્યારે જ મળવું છે, એટલે યુવાન સંત એટલું જ બોલ્યા કે એક કામ કરો, અત્યારે જ મેળવી દઉં, અબ ઘડી મેળવી દઉં. પણ એનો એક પ્રોટોકોલ હોય છે. તમે કોઈ સામાન્ય અધિકારીને મળવા જાઓ ને તો પણ તમે વિઝિટિંગ કાર્ડ મોકલાવો છો એના પટાવાળા સાથે, અને એ પેલા સાહેબને જઈને કહે કે આ વ્યક્તિ તમને મળવા માંગે છે, હું પરમેશ્વરનો પટાવાળો છું. સંત બોલ્યા કે હું પરમાત્માનો પટાવાળો છું, અને પાછો હું એવો પટાવાળો છું કે હું કઈ ચા પાણીનું માગીશ નહીં. આ ચા પાણી માટે કંઈક આપો એવા રૂપાળા નામ નીચે હું લાંચ નહીં માગું, પણ તમારે તમારો પરિચય લખીને આપવો પડે. પહેલાં હું પરમાત્માને તમારો પરિચય પહોંચાડું કે આ માણસ તમને મળવા માગે છે. રાજા કે તમારી વાત સાચી છે, મને કોઈ મળવા આવે તો પહેલાં હું એનો પરિચય માગું, તો તમે મને પરિચય લખી દો. અને રાજાએ કાગળ લીધો, હાથમાં પેન લીધી, અને 5 પ્રકારનો પરિચય રાજાએ લખ્યો. એણે પહેલાં નામ લખ્યું રણજીત સિંહજી, પછી એણે ઓદો લખ્યો કે ફલાણા સ્ટેટનો મહારાજા, પછી એણે સરનામું લખ્યું કે આ અમારો રાજમહેલ ફલાણા સરોવરની સામે ફલાણી જગ્યાએ, ચોથું એણે પોતાનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખ્યું, શૈક્ષણિક લાયકાત કે કોલેજ મેં ભારતમાં કરી અને પછી હું વિલાયત જઈને વધારે ભણ્યો, અને 5મી અને છેલ્લી લાયકાત એણે ઉંમર લખી, ઉંમર વર્ષ 60. અને જેવો કાગળ સંતના હાથમાં આપ્યો ને સંતે આમ વાંચ્યું, સંત હસવા માંડ્યા. એમણે કીધું કે આ બધો જ પરિચય જૂઠો છે, આ બધું જ તમે ખોટું લખ્યું છે, આ પરિચય નહીં ચાલે. રાજાએ કીધું કે મને ખબર જ હતી કે તમે મને છેતરો છો. આવી રીતે કોઈ ઈશ્વરને મેળવી જ ન શકે. તમે જ્યારે આમ આમ કોન્ફિડન્સથી મારી સાથે વાત કરતા હતા કે હું અત્યારે જ મેળવી દઉં, ત્યારે મને શંકા તો પડતી હતી કે આ માણસ કંઈક ખોટું કરી રહ્યો છે, આ મારો સાવ સાચો પરિચય છે, અને છતાં તમે એમ કહો છો કે આ બધું જ ખોટું છે. અને ત્યારે સંન્યાસીએ કીધું કે હા, આ બધું જ ખોટું છે, હું એક પછી એક સાબિત કરી દઉં. તમે નામ શું લખ્યું? તો કે રણજીત સિંહજી. તો કે તમારું નામ રણજીત સિંહ ન હોત અને યુવરાજ સિંહ હોત તો તમે બદલાઈ જવાના હતા?
યુવરાજસિંહ ન હોત અને સુરસિંહજી હોત, સુરસિંહજી ન હોત અને જોરાવરસિંહજી હોત, તો તમે આજ રહેવાના હતા કે બદલાઈ જવાના હતા? રાજાએ કહ્યું કે હું થોડો બદલાવ, અરે નામ તો ગમે તે હોય, નામ અગત્યનું નથી, નામ અમર હોય પણ એ તો મરી જાય, નામ સુનેના હોય પણ એની આંખું ત્રાસી હોય, નામ અમીરલી હોય પણ ભીખ માગતો હોય, નામ ગમે તે હોય, હું ન બદલાવ, હું તો એનો એ જ રહું, મારું નામ બદલાઈ જાય તો પણ ન બદલાવ. એટલે સંન્યાસીએ કીધું કે તો પછી નામ ઉપર તમે લીટો મારી દો, છેકી નાખો, કારણ કે આ પરિચય સાવ ખોટો છે, ઈશ્વરના દરબારમાં નહીં ચાલે, પરમેશ્વરની ઓફિસમાં નહીં ચાલે. બીજો પરિચય ફલાણા સ્ટેટના મહારાજા. સંન્યાસીએ કીધું કે કાલે તમારાથી મોટો કોઈ મહારાજા કરતાય મોટો મહારાજા આવે અને તમારા ઉપર હુમલો કરે, લડાઈ કરે, તમને બંદીવાન બનાવે, તમને હરાવી દે અને તમારા જ રાજ્યની જેલમાં તમને કેદી તરીકે, તમને યુદ્ધ કેદી તરીકે પૂરી દે, તો તમે બદલાઈ જશો કે એના એ જ રહેશો? રાજાએ કીધું કે હું રાજા રહું કે ચાહે રંક રહું, હું થોડો બદલાઈ જાઉં, મને જેલમાં પૂરી દેતો હોય હું તો એનો એ જ રહું, એનાથી માણસ નથી બદલાતો, હું નહીં બદલાવું, મને કદાચ યુદ્ધ કેદી બનાવે તો પણ. તો કે આ બીજો પરિચય છે ને એ નિરર્થક છે, આ નહીં ચાલે, આ ખોટો પરિચય છે, મહારાજા શબ્દ ઉપર તમે લીટો મારી દો. ત્રીજો પરિચય શું છે? તો કે મારા મહેલનું, મારા મહાલયનું સરનામું છે, આ જગ્યાએ મારો મહાલય આવેલો છે. સંત બોલ્યા કે આ મહેલ તમે જો બીજી જગ્યાએ આવો જ મહેલ બનાવો, સરનામું બદલાઈ જાય તો તમે બદલાઈ જશો. મહારાજાએ કીધું કે મારા પોતાના ત્રણ મહેલ છે, શિયાળામાં રહેવા માટેનો મહેલ જુદો છે, ઉનાળામાં રહેવા માટેનો મહેલ જુદો છે, ચોમાસામાં રહેવા માટેનો મહેલ જુદો છે, હું ત્રણેય મહેલની અંદર ચાર ચાર મહિના રહેવા જઉં છું, હું બદલાતો નથી, સરનામું બદલાય એનાથી હું થોડો બદલાવ, હું ન બદલાવ. સંન્યાસી હસવા લાગ્યા કે તો પછી આ આ ત્રીજો જે મુદ્દો છે ને એ પણ ખોટો છે, અસત્ય છે, એના ઉપર છેકો મારી દો, લીટો કરી નાખો, છેકી નાખો, આ પરિચય નહીં ચાલે. ચોથો પરિચય શું છે? તો કે મારી શૈક્ષણિક લાયકાત છે, મેં ભારતમાં કોલેજ કરી છે અને વિલાયતમાં મેં વધુ અભ્યાસ કર્યો છે. તો કે જો તમે સાક્ષર ન થયા હોત ને નિરક્ષર રહ્યા હોત તો તમે બદલાઈ જવાના હતા? અભણ અને ભણેલો એ બંનેમાં ફરક શું? જો ભણેલો કદાચ ભણે નહીં તો બીજો માણસ બની જાય, હા શિક્ષણ છે એ માણસને સમૂળગો બદલી નાખે, એ વાત સાચી છે, શિક્ષણનો અનાદર નથી, પણ તમે વિલાયત ન ગયા હોત ને ભારતમાં જ ભણ્યા હોત, અથવા તો તમે ન ભણ્યા હોત તો તમે બદલાઈ જવાના હતા? રાજા કે ના, કદાચ હું ન ભણ્યો હોત તો પણ હું તો એ જ રહેવાનો હતો જે ભણવા બેઠો એ પહેલા હતો. તો કે આ ચોથો મુદ્દો પણ નકામો સાબિત થાય છે, એને પણ છેકી નાખો. અને પાંચમો અને છેલ્લો મુદ્દો પરિચયનો શું લખ્યું છે? કે ઉંમર 60 વર્ષ. તો કે તમે 40 વર્ષના હતા ત્યારે કંઈ બીજા હતા, 80 વર્ષના થશો ત્યારે તમે જુદા હશો, તમે બદલાઈ જશો. વિજ્ઞાન એમ કહે છે કે 12 વર્ષ થાય ને એટલે માણસના શરીરના તમામ કોષ નવા આવી જાય છે, એટલે માણસ સંપૂર્ણ નવો થઈ જાય છે, 12 વર્ષે માણસ બદલાઈ જાય છે, પણ છતાંય માણસ સંપૂર્ણ નહીં બદલાતો હોય, કારણ કે બાળપણની વાત એને બુઢાપા સુધી યાદ રહે છે, એનો આત્મા તો એનો એ જ રહે છે. એટલે સંત પૂછે છે કે તમે 40 વર્ષના હતા ત્યારે જુદા હતા, 80 વર્ષના થશો ત્યારે જુદા થશો? તો કે ના, હું એનો એ જ હતો અને એનો એ જ રહીશ. એટલે સંતે કહ્યું કે તો આ પાંચમો મુદ્દો પણ ખોટો સાબિત થાય છે. આ તમે જે પરિચય આપ્યો ને, આ પાંચે પાંચ મુદ્દા મેં કહ્યું ને કે આ અસત્ય છે, આ ખોટા છે, આ નહીં ચાલે. તમે એક કામ કરો, તમારો સાચો પરિચય લખીને લાવો, એટલે હું એક જ ક્ષણમાં તમને ઈશ્વર સાથે મેળવી દઈશ. રાજા વિચારમાં પડી ગયો કે કાંઈ વાંધો નહીં, મને થોડો સમય આપો, મને થોડો સમય આપો, હું મારો સાવ સાચો પરિચય લખીને આવીશ,
એમ કરીને રાજા જે આમ ચાલતો થાય એટલે સંત બોલ્યા કે રાજા એક વાત સાંભળતા જાઓ કે શું કે જે દિવસે તમને પોતાને તમારો સાવ સાચો પરિચય મળી જશે ને તે દિવસે તમને ઈશ્વર પણ મળી જશે. પછી તમારે અહીંયા અહીંયા જંગલમાં મારી કુટિયા સુધી ધક્કો ખાવાની જરૂર નહીં રહે, તમે જ્યાં હશો ત્યાં તમને ઈશ્વર મળી જશે. આ આખી વાતનો સાર એટલો જ છે મિત્રો કે આ બધા ભેદ જે છે ને સાહેબ, આ ખોટા પરિચય, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ ખ્રિસ્તી છે, આ શીખ છે, આ જૈન છે, આ આ ખોટા પરિચય છે સાહેબ. અને તમે જુઓ આ આ લોકોએ જે બનાવેલી, માણસે બનાવેલી વસ્તુ છે ને એટલા માટે માણસ ઝઘડો કરે છે. કોઈ મંદિર પાડીને મસ્જિદ બનાવે ને પછી વળી કોઈ મસ્જિદ પાડીને પાછું મંદિર બનાવે, આ આ બધો કોલાહલ, આ બધો ઉહાપો શેનો છે? કારણ કે માણસે બનાવેલી વસ્તુ છે. આ આ બોર્ડર જે છે, સીમાઓ છે, એ માણસે બનાવેલી છે. અલ્લાહને દીથી અમે એક હી ધરતી, અમને કહી ભારત કહી ઈરાન બનાયા. તું અભણ છો અને તું ભણેલો છો, તું ઊંચ છો અને તું નીચ છો, તું હિન્દુ છો અને તું મુસ્લિમ છો, તું અમીર છો અને તું ગરીબ છો. આ આ બધા જે ભેદ છે ને સાહેબ, આ પરિચય, આ પરિચય આ અહીંયા પૃથ્વી ઉપર બરાબર છે, પણ ઈશ્વરના દરબારમાં આ એક પણ પરિચયની કોઈ કિંમત નથી સાહેબ. કારણ કે ત્યાં માત્ર એક જ પરિચય બચે છે અને એ માણસ હોવાનો પરિચય. તમે જુઓ બધા જ જાનવરને આડા બનાવ્યા, બધા જ જાનવર આડા, ગાય આડી, કૂતરું આડું, બળદ આડો, ભેંસ આડી, બધા જ આડા, પણ ચાલે સીધા. આ એક જાનવર ભગવાને સીધું બનાવ્યું, પણ ક્યારેય સીધો ન ચાલે, કાયમ આડો જ ચાલે સાહેબ. એટલે માત્ર એક પરિચય જ્યારે બચી જાય કે હું બીજું કઈ જ નથી, બસ હું માણસ છું, માનવ ધર્મ ખાલી એક બચી જાય સાહેબ. અને માણસને જ્યારે પોતાની જાત જડી જાય, પોતે ઇન્સાન હોવાનું જ્યારે પ્રમાણપત્ર મળી જાય ને, ત્યારે ઓટોમેટિક એને ઈશ્વર પણ મળી જાય. પછી એને ઈશ્વર સુધી જવાની જરૂર નહીં, ઈશ્વર એને શોધતો શોધતો એ માણસની પાસે પહોંચી જાય. આવી જ કોઈ વાત લઈ આવતા બુધવારે ફરીથી હાજર થઈ જઈશ રાત્રે બરાબર 9 વાગે. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.